વાત કરીએ સમાચારમાં અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની. લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. પશ્ચિમ બંગાળમાં જીત મેળવવા ભાજપ ઈડી ચૂંટણીનું જોર લગાવી રહી છે. આગામી દિવસમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહની મહાયાત્રાનું આયોજન કરાયું છે, જે યાત્રાના ઇન્ચાર્જ તરીકે અમિત ઠાકરની નિમણૂક કરાઈ છે. જ્યારે પ્રદીપસિંહ વાઘેલા અને પૃથ્વીરાજ ચૌહાણને સહ ઇન્ચાર્જ બનાવાયા છે. રાજસ્થાનની ચૂંટણી માટે ઉત્તર ઝોનના કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણીની જવાબદારી દક્ષિણ ઝોનના કાર્યકર્તાઓને સોંપાઈ છે. કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક મળી હતી, જેમાં ભાજપના આગામી કાર્યક્રમ, લોકસભા ચૂંટણીની તૈયારી, ખેડૂતોની સમસ્યાઓ પર વાતચીત કરાઈ. બેઠક પછી આઈકે જાડેજાએ રાજ્ય સરકારની આગામી સમયમાં કરવામાં આવનારી વિસ્તારક યોજના, એકતા યાત્રા, સ્નેહમિલન કાર્યક્રમની જાણકારી આપી. તો સાથે જ એમ પણ કહેવાયું કે ખેડૂતો માટે એ મિનિમમ સપોર્ટ વેલ્યુના ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે અને દિવાળી પહેલા ગુજરાતના ખેડૂતો માટે ખેત પેદાશોની મિનિમમ સપોર્ટ વેલ્યુ છે તેના ભાવે ખરીદી શરૂ કરાશે. નવસારીના વિજલપુરમાં નગરપાલિકામાં અસંતુષ્ટોએ એક નવો ચોરાની રચના કરી છે. નારાજ ભાજપના 19 સભ્યોએ જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી વિકાસ મંચની જાહેરાત કરી, સાથે માંગ કરી કે સભામાં અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉત્તરપ્રદેશની મુલાકાતે છે, ત્યારે સીએમ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બેઠક કરી 31 ઓક્ટોબરે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના લોકાર્પણ કાર્યક્રમમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. સિંહના મોતને અટકાવવા શું પગલાં ભરી શકાય તે અંગે હાઈકોર્ટે કોર્ટમિત્ર પાસેથી સૂચનો માંગ્યા છે. કોર્ટમિત્રએ હાઈકોર્ટમાં સૂચનો આપતા કહ્યું કે તમામ સિંહનું રસીકરણ કરવામાં આવે, ખુલ્લા કૂવાને ઢાંકવામાં આવે, કૂવાની આસપાસ દિવાલ બનાવાય, ગીરમાં ગેરકાયદેસર વીજ કરંટ ધરાવતા કનેક્શન તાકીદે બંધ કરવામાં આવે. આ ઉપરાંત માર્ગો પર કેમેરા અને સ્પીડ ગન મૂકવામાં આવે જેથી વાહનો મર્યાદિત ગતિમાં ચાલે. કોર્ટમિત્રએ હાઈકોર્ટમાં આપેલી સૂચનાઓ પછી બુધવારે સિંહના મોત મામલે ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. અમદાવાદમાં રોગચાળો વકરતા એએમસી હરકતમાં આવ્યું છે. એએમસી કચેરી દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ, હેલ્થ અને હોસ્પિટલ વિભાગની સમીક્ષા કરાઈ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલના ભાવમાં સોમવારે કોઈ વધારો થયો નથી, પરંતુ ડીઝલના ભાવમાં 8 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલના ભાવ 79.82 રૂપિયા અને ડીઝલના ભાવ 78.03 રૂપિયા થયા છે. આણંદ જિલ્લા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ક્લિપની લિંક અપલોડ કરવામાં આવી. વિદેશના એક નંબર પરથી આ લિંક ગ્રુપમાં અપલોડ કરાઈ છે. ભાજપના હોદ્દેદારો આ પ્રકારની ક્લિપ નિહાળતા હોવાની ચર્ચા ચાલી રહી છે. ગ્રુપના સ્ક્રીન શોટ લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. માંગરોળમાં બોરસરા પાટિયા નજીક એક નજીવી બાબતે બોલાચાલી થતા ટેમ્પો ચાલકે રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો. રિક્ષા અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી થઈ ગઈ, જે બાદ ટેમ્પામાં સવાર 3 લોકો અને લોકોના ટોળાએ મળીને યુવકને માર માર્યો. યુવકની રિક્ષાની તોડફોડ કરી યુવાનને માર મારી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયા હતા. રિક્ષા ચાલકે યુવકને ઢોર માર માર્યો. સુરતના પાંડેસરામાં માતાએ 2 બાળકો સાથે આપઘાત કરી લીધો. આર્થિક ભીંસને કારણે દંપતિ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા અને આ કંકાસના કારણે મહિલાએ 2 બાળકો સાથે ટ્રેનમાં પડતું મૂકીને આપઘાત કર્યો. આ પરિવારે 25,000ની લોન લીધી હતી અને 1,100 રૂપિયાનો હપ્તો આ પરિવાર ભરતો હતો, જેના કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ બનતા આશા પણ લોકોને ત્યાં ઘરકામ કરતી હતી. લેણદારોની ઉઘરાણીથી દંપતિ પરેશાન હતું. રૂપિયાની તંગીને કારણે દંપતિ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. આશા તેના 3 સંતાનો સાથે ઉધના રેલવે સ્ટેશન ટ્રેક પર પહોંચી ગઈ હતી. 3 સંતાનોને લઈને માતા ટ્રેન સામે ઉભી રહી ગઈ, જોકે મોટી દીકરી માતાનો ઈરાદો સમજી જતા હાથ છોડાવીને ભાગી ગઈ હતી અને બચી ગઈ હતી. ટ્રેનની અડફેટે આશાબહેન અને તેના 2 સંતાનો મનીષ અને દીપાલીનું મોત થયું. રાજકોટમાં રાજનગર ચોક નજીક રહેતા વેપારીએ જીવનને ટૂંકાવ્યું. ગળે ફાંસો ખાઈ વેપારીએ આપઘાત કર્યો. આર્થિક સંકળામણના કારણે
નિમિષ ચૌહાણ નામના વ્યક્તિએ મોતને વહાલું કરી લીધું ત્યારે સમગ્ર મામલે માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગરમાં વેપારીને માર મારતો એક પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તપાસમાં ગયેલા પોલીસ કોન્સ્ટેબલે વેપારીને માર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાને લઈને વેપારી આલમમાં પોલીસ સામે રોષ છે. વેપારીઓએ એસપીને આવેદનપત્ર આપી પગલાં લેવાની માંગ કરી છે. જામખંભાળિયામાં કરોડો રૂપિયાની ખેતીની જમીન પચાવી પાડનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બોગસ દસ્તાવેજ બનાવવામાં મદદરૂપ થયેલાઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી. જામખંભાળિયાની ભાગોળે આવેલ હર્ષદપુરમાં જમીન હડપી લેવા માનસિંગ નામના વ્યક્તિએ કારસો રચ્યો હતો. નાયબ મામલતદાર સંચાણીયાએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ધોરાજીમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ચીખલીગર ગેંગના સભ્ય એવા માનસિંગની પૂછપરછ હાથ ધરી હતી, જે બાદ પોલીસે માનસિંગ ઉધમસિંગની ધરપકડ કરીને તપાસ હાથ ધરી. અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં એક યુવકનું મોત થઈ ગયું, જેને લઈને મૃતક યુવકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને પોલીસના મારથી યુવકનું મોત થયાનો આરોપ છે. મૃતક યુવકને ચોરીના ગુનામાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ તેનું પોલીસ સ્ટેશનમાં જ મોત થયું. હાલ યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. સુરતના અમરોલીમાં કોસાડ ખાતે ચોરે ભગવાનના ધામને પણ ન છોડ્યું. ત્રણ ચોરે સર્વેશ્વર મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું. ચોર મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જો કે ચોરે પરચુરણની ચોરી નથી કરી. નવાઈની વાત એ છે કે દાનપેટીમાં રહેલ પરચુરણ ત્યાં જ ચોરે મૂકી દીધું હતું અને માત્ર ચલણી નોટ તેઓ લઈ ગયા હતા. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસામાં દામા ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો. મજૂરી માટે આવેલ યુવકનું અગમ્ય કારણોસર મોત થયું, ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરના તળાજામાં યુવકની હત્યા કરાઈ. જૂની બોલાચાલી મામલે યુવકની હત્યા કરાઈ છે. યુવકની આંખમાં પહેલા મરચાની ભૂકી નાખવામાં આવી. કુહાડીના ઘા ઝીકી તેની હત્યાને અંજામ અપાયો. રાજકોટમાં ગોંડલ પાસે આવેલ ગુંદાળા ચોકડી પર મહિલા કંડક્ટર વિદ્યાર્થી મુસાફર વચ્ચે બોલાચાલી થઈ. આ બબાલનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થી બસનો પાસ ન લાવતા મહિલા કંડક્ટર અને વિદ્યાર્થી મુસાફર વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને મહિલા કંડક્ટરે વિદ્યાર્થીને બસમાંથી નીચે ઉતારી દીધો. મહિલા કંડક્ટર અને વિદ્યાર્થી મુસાફર વચ્ચે થયેલી બબાલ પછી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા. વડોદરામાં ભરણ પોષણના એક કેસનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. યુવક પર પત્નીએ ભરણ પોષણનો કેસ કર્યો હતો. ગરીબ પતિ સક્ષમ ન હોવાથી તેણે જેલમાં જવાનું પસંદ કર્યું. યુવકના નિર્ણયને વધાવતા પત્ની પીડિત પુરુષોએ રેલી યોજી ફૂલનો હાર પહેરાવી અને ખભે બેસાડી વાંચતે ગાજતે તેને પોલીસ મથકે મૂકવામાં આવ્યો. સાથે જ ભરણ પોષણના કાયદાના દુરુપયોગ સામે રોષ વ્યક્ત કરાયો. વિસાવદર તાલુકામાં ફરી એકવાર સિંહનો મૃતદેહ મળી આવ્યો. કાલાવાડની સીમમાંથી 3 વર્ષના સિંહનો મૃતદેહ મળતા સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગના જણાવ્યા મુજબ સિંહનું મોત કુદરતી થયું છે. તો સ્થાનિકોએ કહ્યું છે કે સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. આથી સિંહના મોતની તટસ્થ તપાસ થવી જોઈએ. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કર્યો. નેવાકની ફ્લાઇટ સમયસર ન ઉપડતા મુસાફરોએ હોબાળો કર્યો હતો. અમદાવાદના છારાનગરમાં ગેરકાયદેસર વીજ ચોરી સામે કાર્યવાહી કરાઈ. 12 જેટલી ટીમ વીજ ચોરી કરતા લોકોને ત્યાં દરોડા પાડવા પહોંચી હતી. રાજ્ય સરકારના એક પરિપત્રને લઈને પ્રાથમિક શાળાના શિક્ષકોમાં નારાજગી છે. અન્ય શાળાના શિક્ષકોને પેપરની ચકાસણી સોંપાઈ હોવાના પરિપત્રનો શિક્ષકોએ વિરોધ કર્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘે આ મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનું મન બનાવ્યું છે. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાને લઈને આ પરિપત્ર બહાર પાડ્યો હતો. દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવ્યો. 5 જ કલાકમાં અલગ અલગ જિલ્લાઓમાંથી લાંચી અધિકારીઓ ઝડપાયા. જામનગરમાં પીએસઆઈ 50,000ની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયા. દાહોદમાં મામલતદાર 31,000ની લાંચ લેતા પકડાયા. અંકલેશ્વરમાં તલાટી સરપંચે 10,000ની લાંચ લીધી, જ્યારે અંબાજીમાં તલાટી 6,000ની લાંચ લેતા પકડાઈ ગયા. એસીબીએ 5 કલાક
लांची अधिकारी पर सपाटो बोलावता सरकारी बाबुओं में फफड़ाट छे। भरूच सिविल होस्पिटल वारंवार विवाद में छे त्यारे भरूच सिविल होस्पिटल नो वधु एक विवाद सामे आव्यो छे। भरूच सिविल होस्पिटल में वारंवार कोल्ड स्टोरेज बंद थई जता मृतदेह विकृत हालत में थई जाय छे त्यारे हवे बिनवारसी मृतदेह स्वीकारवानो सामाजिक संस्थाओए इनकार कर्यो छे। કચ્છમાં નર્મદાના નીર ઝડપથી ખેતરો સુધી પહોંચાડવા માટે કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું। કિસાન સંઘની માંગ છે કે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે છતાં નર્મદાના નીર આપવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે, ઝડપથી નર્મદાના નીર ખેતરો સુધી પહોંચે તો પાકને બચાવી શકાય। કિસાન સંઘે રજૂઆત કરી કે પાણી અને ઘાસચારા માટે તાત્કાલિક અસરથી પગલાં ભરવા સાથે પાક વીમા યોજના મરજિયાત કરવી, કૃષિ ક્ષેત્રે લગાવેલ તમામ વસ્તુઓ પર જીએસટી નાબૂદ કરવો, ખરીફ પાકને ટેકાના ભાવે ખરીદી કરવા તાત્કાલિક કેન્દ્રો ખોલવાની રજૂઆત કરાઈ। દ્વારકાના જામખંભાળિયા તાલુકાના મામલતદાર ચિંતન વૈષ્ણવની તરફેણમાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું। ખેડૂતોનું કહેવું છે કે મામલતદાર નિષ્ઠાપૂર્વક કામ કરે છે છતાં તેમને બિરદાવાના બદલે તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા। પ્રામાણિક અધિકારીઓનું મોરલ ડાઉન આ રીતે કરાય છે। બોટાદને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચી હતી, જોકે 10 દિવસમાં સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। અગાઉ પણ 250 ગામના ખેડૂતોએ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી। ભારતીય કિસાન સંઘે અરવલ્લી જિલ્લામાં પડતર પ્રશ્નોની સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી ટેકાના ભાવે ખરીદી કરવા સહિતની માગણીઓ રજૂ કરી। સરકારે કૃષિ ઓજાર પર લગાવેલ જીએસટી દૂર કરવા માટે 150થી વધુ ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી। અરવલ્લીના માલપુર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો। ગૌચર બચાવવાની માંગ સાથે ડામોરના મુવાડાના ખેડૂતો મેદાને પડ્યા। 255 વીઘા ગૌચર જમીનમાં દબાણના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો અને જો માંગ નહીં સંતોષાય તો મુંડન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। બોટાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 250 જેટલા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો 10 દિવસમાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરાશે। પાણી અને દેવા માફી સહિતની માગણી સાથે જામનગરમાં જગતનો તાત જંગે ચડ્યો। દુષ્કાળના ડાકલા વચ્ચે જામનગરના 10 ગામને અછતગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે ખેડૂતો મેદાનમાં ઉતર્યા। હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી કરી અને સરકાર સામે બાયો ચડાવી। ખેડૂતોએ નનામી કાઢી દૂધ ઢોળ્યું, શાકભાજી રસ્તા પર ફેંકી દીધું અને આક્રોશ વ્યક્ત કર્યો। રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતો ખરેડી ડેમ પહોંચ્યા અને ડેમમાં દુષ્કાળ રાસ રમી તેમણે વિરોધ કર્યો। 4 સોસાયટીના ગેરકાયદેસર પાણી કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। મહાનગરપાલિકાની ટીમ 4 જેટલી સોસાયટીમાં કનેક્શન કાપવા પહોંચતા સ્થાનિકોએ મહાનગરપાલિકાની ટીમનો ઘેરાવ કર્યો। અહીંના સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડરે જ્યારે મકાનો વેચ્યા ત્યારે કનેક્શન કાયદેસર હોવાનું કહ્યું હતું, પરંતુ હવે આ તમામ કનેક્શન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, બિલ્ડર પણ ફરાર થઈ ગયો છે હાલ। જૂનાગઢમાં વેપારીઓએ કેશોદ બંધનું એલાન આપ્યું, જેના કારણે વેપારીઓએ બાઇક રેલી કરી દુકાનો બંધ કરાવી। કેશોદમાં અસામાજિક તત્વોના આતંક સામે વેપારીઓમાં રોષ છે। કેશોદના શરદ ચોકમાં અસામાજિક તત્વોએ તોડફોડ કર્યા પછી વેપારીમાં તડીપાર વ્યક્તિ શહેબાઝ સામે રોષ છે, જેના પગલે વેપારીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો। અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કર્યો, નેવાક જતી ફ્લાઇટ સમયસર ન ઉપડતા મુસાફરોએ હોબાળો કર્યો હતો। અમદાવાદના ચારાનગરમાં ગેરકાયદેસર વીજ ચોરી સામે કાર્યવાહી કરાઈ, 12 જેટલી ટીમે વીજ ચોરી કરતા લોકોને ત્યાં દરોડાની કાર્યવાહી કરી હતી। સુરતમાં કમર્શિયલ ગરબાની સાથે શેરી ગરબાએ પણ રંગત જમાવી છે। અલથાણ વિસ્તારમાં આવેલ આશીર્વાદ એન્કલેવ અપાર્ટમેન્ટના રહીશોએ વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબાની રંગત માણી હતી, જેમાં કોઈ જૈન સાધુ બન્યું તો કોઈ એનસીસી જવાન બન્યો, કોઈ ડોક્ટર શિક્ષક જેવા વેશ ધારણ કરી ગરબાના તાલે ઝૂમ્યું હતું।
ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા. સાંદિપની હરિ મંદિર ખાતે નવરાત્રી અનુષ્ઠાન દરમિયાન ઋષિકુમારો સાથે પ્રાચીન ગરબાના તાલે રમેશભાઈ ઓઝાએ પણ ગરબાની રમત બોલાવી. અમદાવાદની તાજ ઉમેદ હોટલમાં પણ ગરબાની રમઝટ જોવા મળી. ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાર સ્થિત આકાશ પરિસરમાં ગરબાની રમઝટ જામી હતી, જ્યાં મહિલા અને પુરુષો સાથે નાના ભૂલકાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રાજ્યભરમાં નોરતાની રમઝટ છે ત્યારે અમદાવાદીઓ પણ ગરબાના રંગે રંગાયા. અમદાવાદની પ્રખ્યાત કર્ણાવતી ક્લબમાં પાંચમા નોરતે ગરબાની ધૂમ જોવા મળી. અમદાવાદના નાના ચિલોડા ખાતે પોલીસે પરપ્રાંતિઓ માટે ગરબાનું આયોજન કર્યું. નરોડા જીઆઈડીસીના 150 જેટલા પરપ્રાંતિય શ્રમિકો આ ગરબામાં જોડાયા હતા. પોલીસે પણ તેમની સાથે ગરબા રમ્યા હતા. માં આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રીના ચોથા દિવસે બોટાદમાં શેરી ગરબે રમતા લોકો જોવા મળ્યા. આજના આધુનિક સમયમાં શેરી ગરબા રમી પ્રાચીન સંસ્કૃતિ તેઓ જાળવી રહ્યા છે. શેરી ગરબામાં નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો ગરબે ઘૂમી રહ્યા હતા. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ શ્યામ એલિગન્સમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. અહીં ખેલૈયાઓએ સાજ શણગાર સાથે માતાજીની આરાધના કરી. નાની બાળાઓથી લઈને મોટેરાઓએ તમામ લોકોએ ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો. નર્મદાના રાજપીપળામાં માં હરિસિદ્ધિના પૌરાણિક મંદિરમાં નવરાત્રીમાં ભક્તો અનોખી રીતે પૂજા અર્ચના કરે છે. 418 વર્ષ જૂનું આ મંદિર છે અને કુળદેવી ગણાય છે રાજપૂતોની આ માતા. માન્યતા પ્રમાણે રાજવી વેરિસાલ સાથે માં હરસિદ્ધિ ઉજ્જૈનથી રાજપીપળા આવ્યા હતા અને ત્યારથી જ તેઓ અહીં છે. રાજપૂત સમાજ વર્ષોથી માં હરસિદ્ધિને પૂજતો આવ્યો છે. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ્સ માટે આપ સતત જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.